નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર, જેમાં આપણે આજે મહત્વનો પ્રશ્ન જોવાનો છે. જે પ્રશ્ન છે, તાબાની અદાલતો, એટલે કે તાબાની અદાલતો કોને કહેવામાં આવે છે, એની ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ મિત્રો કે ભાઈ રાજ્યની વડી અદાલત, એટલે કે જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ, એની હકુમતમાં રહેલી અને તેમના અંકુશ નીચે કામ કરતી અદાલતોને તાબાની અદાલતો અથવા તો નીચલી અદાલતો કહેવાય. શું કહે છે? એટલે કે રાજ્યની જે વડી અદાલત છે એના અંડરમાં રહીને જે કામ કરતી હોય અથવા તો એની શું કરતી હોય, એના હુકુમતની નીચે હોય એવી અદાલતોને તાબાની અદાલત અથવા તો શું કહેવાય, નીચલી અદાલત કહેવામાં આવે છે. તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. એટલે કે તાબાની અદાલતમાં કોને કોને ગણવામાં આવે છે? તો કે રાજ્યની તમામ જિલ્લાની અદાલતો અને તાલુકાની તમામ અદાલતો છે એ આ તાબાની અદાલતમાં શું થતો હોય છે, એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ જોઈએ, રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતના નિરીક્ષણમાં કામ કરે છે. એટલે કે રાજ્યની જે પણ કંઈ બધી તાબાની અદાલતો છે એ આ વડી અદાલત એટલે કે હાઈકોર્ટના અંડરમાં રહીને અથવા તો એના નજર હેઠે છે, એની નજર સમક્ષ છે, નિરીક્ષણમાં એટલે કે એના ધ્યાનના અંડરમાં પોતે રહીને છે, એ શું કરતી હોય છે, કામ કરતા હોય છે. દરેક જિલ્લાની દિવાની અને ફોજદારી અદાલતો હોય છે. દરેક જિલ્લામાં દિવાની હોય અને ફોજદારી પણ અદાલતો હોય. એટલે કે જિલ્લા અદાલતમાં દિવાની દાવા ચલાવનાર ન્યાયાધીશોને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચલાવનાર ન્યાયાધીશોને સેશન ન્યાયાધીશ કહેવામાં આવે છે. એટલે કે જે જિલ્લા અદાલતના જે પણ કંઈ ન્યાયાધીશ હોય એ દિવાની કેસોના જે દાવા ચલાવતા હોય, કેસ ચલાવતા હોય ત્યારે શું કહેવાય, તો કે દિવાની, એટલે કે ત્યારે શું કહેવાય, તો કે ભાઈ જિલ્લા ન્યાયાધીશ કહેવામાં આવે. જ્યારે ફોજદારી જે કેસો છે, મુકદમા છે એ ચલાવવામાં આવતા હોય ત્યારે ન્યાયાધીશોને શું કહેવાય, સેશન ન્યાયાધીશ કહેવામાં આવતું હોય. જિલ્લા અદાલતોએ તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામે અરજીઓની સુનાવણી કરે છે. શું કહે છે? જિલ્લા અદાલત છે એ અદાલતોએ તેના તાબા હેઠળની જે પણ કંઈ અદાલતો છે એના ચુકાદાઓ સામે શું કરે છે, અરજીની સુનાવણી કરી શકે છે. એટલે કે એની સુનાવણી છે ચુકાદાની હોય એની અદાલત છે આ બધી અદાલતો હેઠળ એના વિરુદ્ધમાં કંઈ સુનાવણી થઈ હોય અથવા કોઈ કેસ થયો હોય તો એ સાંભળે છે અને એની સુનાવણી કરી શકે છે. આ સિવાય વાત કરીએ તો કે દરેક જિલ્લાની દિવાની અદાલતમાં 1,00,000 રૂપિયા સુધીના દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. શું કહે છે? તો કે દરેક જિલ્લાની જે દિવાની અદાલત છે એમાં 1,00,000 રૂપિયાની રકમના કોઈ પણ દાવા હોય અથવા તો સરકારે કરેલા હોય અથવા તો સરકાર સામે હોય એવા કેસો છે એ આ દિવાની કેસ કોર્ટમાં ચલાવવામાં આવે. કેટલી? તો કે 1,00,000 રૂપિયા સુધીની રકમના. આ કોર્ટમાં સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. આ સિવાય આ જે કોર્ટની વાત કરીએ તો એમાં સિવિલ જજ હોય એ શું કરતી હોય, તો કે લગ્ન બાબતે કોઈ ઘટના હોય, છૂટાછેડા બાબતે હોય કે પછી ભરણ પોષણ કે જમીનને લગતા કોઈ પણ કાયદા હોય અથવા તેના વળતરને લગતા જે પણ કંઈ દાવા હોય એના, આ સિવાય કોઈ વાલીપણા એટલે કે જે કોઈ બાળકના વાલીપણાનો કોઈ કેસ હોય તો એના લગતો કોઈ પણ છે કેસો છે એ આ સત્તા, આ જજો છે એના અંડરમાં ચલાવવાની સત્તા છે એ આપવામાં આવે છે. જ્યારે ફોજદારી અદાલતમાં સેશન કોર્ટ અને તેની હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશોની અદાલતો, મામલતદારો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. શું કહે છે? ફોજદારી અદાલતની અંદર તો કે સેશન કોર્ટ, આ સિવાય તેની હુકુમત નીચેની પ્રથમ વર્ગના ન્યાયાધીશ, દ્વિતીય વર્ગના ન્યાયાધીશ અને અદાલતો, આ સિવાય મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ પણ એનો સમાવેશ થાય છે. આ અદાલતમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીના કેદની સજા અને 5,000 કે તેથી વધુના રકમની દંડ તથા હત્યાના કેસમાં મૃત્યુદંડની કે ફાંસીની કે જન્મટીપની આજીવન કરવાની સેવી સજાઓ કરવાની સત્તા છે. એટલે કે આ અદાલતને શું હોય છે, તો કે 3 વર્ષથી માંડીને ક્યાં સુધી,
તો કે 10 વર્ષ સુધીની કેદની સજા અથવા તો રૂપિયા 5,000 કે તેથી વધુ રકમની દંડની દંડની તથા હત્યાના કેસોમાં મૃત્યુદંડ અથવા તો ફાંસી અથવા તો જન્મટીપ આજીવન કેદ આપવાની શું હોય છે સજા ફરમાવવાની સત્તા કયા કોર્ટને હોય છે તો કે ફોજદારી અદાલતના સેશન કોર્ટને ખાસ ધ્યાન રાખવાનું જો ખાસ એની નીચે ઘણા બધા આવશે એક તો પ્રથમ વર્ગના ન્યાયાધીશ દ્વિતીય વર્ગના ન્યાયાધીશોની અદાલતો મામલતદાર મેજિસ્ટ્રેટ કેવા કેવા કેસો ચાલે તો કે 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીના કેદની સજા 5,000 કે તેથી વધુ રકમનો દંડ હત્યાનો કેસ હોય કે મૃત્યુદંડનો હોય એવા સંજોગોમાં ફાંસી આપી શકે આજીવન કારાવાસ જન્મટીપ આપી શકે ઓકે અને આવી સજાઓ કરવાની એમને સત્તા છે આ સિવાય તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પોટા કોર્ટ સ્મોલ કોસ કોર્ટ ફેમિલી કોર્ટ લેબર કોર્ટ ટ્રિબ્યુનલો ખાસ અદાલતો પણ હોય છે આ સિવાય તાબાની અદાલતમાં કોણ કોણ હોય તો કે ફાસ્ટ કોર્ટ છે ફાસ્ટ ટ્રેક કોર્ટ પોટા કોર્ટ સ્મોલ કોસ કોર્ટ ફેમિલી કોર્ટ લેબર કોર્ટ ટ્રિબ્યુનલ કોર્ટ ખાસ અદાલતોનો સમાવેશ એમાં પણ થતો હોય છે તો મિત્રો આ ખાસ આપણો મહત્વનો પ્રશ્ન હતો જે પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે તાબાની અદાલતો હોય છે તો તમારે આટલું 2 વખત વ્યવસ્થિત તમે જોઈ લેજો જેથી કરીને સરળતાથી તમે ખાસ ખ્યાલ આવી જાય તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ